વાસરા નો હવે સફાખરા નો દોર છે લઈ જ લઉં, પછી આગળ બીજો દોર આપણે, કારણ કે મેં સરસ એમને રેકોર્ડિંગ કરીને એવું સરસ સંગીત નાખી અને બનાવ્યું ને તમે બધા સાંભળ્યું બહુ. વાસરા દાદા નું સફાખરું અમારા ગીગા બાપુ ખુંચાલા અને અદભુત સફાખરું છે. અને એ સફાખરું આજ મારે દાડો વીર વચરાજ દાડો પરણવા ગયા અને ત્યાંથી લઈ અને યુદ્ધમાં કાયમ આવ્યા ત્યાં સુધીનું અદભુત વર્ણન છે. અને એ સફાખરું હું અહીંથી રજૂ કરું. પેલા દુહો છે. પણ ગવાય ગવાય મંગળ ગીતડા પણ હાકલ હાકલ કરીને હઈ પર ચજો હરરે વતો વીર ફેકી વરમા. ઈ દાડા વીર વસરાજ પરણવા જાય છે અને સપાકરણનું વર્ણન છે. ગીગા બાપુ કરે છે. આમ તો ગીગા બાપુ કુંચાલા અને મેઘાણંદ બાપુ બધા બેઠેલા સત્રાવા મંદિરે ખેડમાં. અને એ વખતે ધાવું બધી આવતી, વાસરાની ધાવું આવે, કોઈને એરું કરડે, કોઈને કાંઈ થાય, તો એ ત્યારે એ બધી વાત નીકળીને બધા વડીલો બેઠા હતા. એને નક્કી કર્યું કે વાસરા દાદાનું કંઈક ગીત કે એવું લખાવવું જોઈએ, એ બોલવાથી પણ એની અસર થાય મંત્રની જેમ. અને તેથી ગીગા બાપુ કુંચાલાએ આ લખ્યું. અને તેથી ત્યાં છત્રાવા ભુવાતાએ કીધું કે આ છપાખરું આખું બરાબર કોઈ બોલશે સાંભળશે ને એને વીછી ઘેરું હોય છે તો એનું ઝેર દાડો વિશ્વાસી છે તો ઉતારી દેશે. એ વખતે એ વાત થયેલી છત્રાવામાં. એટલા માટે લારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણ વાને લાડો રાણો હસુ વારા થઈ તોખારા રાજા ને ગને ચોપ તારા નંદ તારા એમ છડી બાળા હાલે નગારા તંબાળો ભૂર્યા ભૂકડ્યા નરંદ તને રાજ રંગાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળા માં ચોપે ગણી તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રાણ વાને લાડો રાણો હસુ વારા થઈ તોખારા રાજા ને ગને ચોપ તારા લલ તારા એમ છડી બાળા હાલે નગારા તંબાળો ભૂર્યા ભૂકડ્યા નરંદ રાજ રંગાતાણા ટોળા ગીતડા ચકોળા રાજે રંગ ચોળા પટોળા માં શોભે ઘણી ના રંગ ચોળા પટોળા માં શોભે ઘણી નાર કને એ હિલોળા રમ ચોળા પાઉ કે જગત હાલે રૂપ કોળા અંગ ચોળા સીધા શણગાર હઈ તોળા હુકળ તો પૈદળા હીઠા તો હવે કેલે તંતુ સળા જાણ મેળા કેરી ટો વાદળા પ્રે મંડા બાળા ધુમાથી ધુકાણો રવિ દેવળા ઢોગળા ધાવે અવાદા બંધુ જાન તણા ઠાઠ બેણા નહીં ભણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે ભમણા ના હો. હવે હા ભાઈ ભા મણા જાનૈયા જાણે પમણા ના હોર ગાને જમણા જો પતા ગણ કીન કાબ તણ દાકુ પહે મામ બેલુ રે કપના ઢોર લારા જાનૈયા હજારા લઈ હાલો ગણ માને ના દોરાનો અસુમાર થાય તો ખરા રદન ચોપદારા લલ કરા છડી વાળા હાલે કરા તાળુ ભુર્યા હુકડા નારા રાજ રંબા તણા ટોળા ગીતડા જકોળા રાજે રંગ ચોળા પટોળા માં સોપે કાઢી નાર એ ડોળા રમ ડોળા પાઉ કેતા ગતિ હાલ રૂપ ગોળા છોડા સીધા શણગાર હાઈ ડાળા હુકળત પેદળા હી કાટ હોવે ઠેલે તે સળા જાણ મેળા ગીરી તું વાદળા ભમતા બાળા તુમાથી ટકાણો રવિ દેવળા ઢોબળા ખાબે અવાજા બધું જાન તણા ઠાઠ બેણા નહીં મણા કોઈ વાત નમણા જાનૈયા જાણે ભમણા ના હો તમણા ચોપંતા ઘણા થીન ખાબ તણા દાખુ થાય માફા વેલું રોથા બેના ઠોર ઠોર. આ જાનનું વર્ણન વસરાજ પરણવા જાય છે અને પછી જ્યારે દેવલાએ અવાજ કર્યો ચારણાએ અને યુદ્ધમાં ઉતરો એનું હવે વર્ણન આવે છે. મેરી સાસ વસરાજ નાફળ ભારત વેગે દિય બાત સાથો સાથો અસુજે નાકાળ ગંધ સુપટ પૂજાર નાથ લેવે હાથ સામ શહેર પાડાય ભારત કરો સમ્રાટ પાલાળ તંબાળું કાડાડા યુદ્ધ તાડાડાંગા યુદ્ધ તાળી કાડાડા પ્રમાદ જોત સાડાડા ફરી ચડ્યો વેમાં
जाने मदानो लगाने मां के वाराज पुते काम करयांगा तो बहुत कम दूध तीन देखो मन मजबूत तेन अब लो भी दूध देके वासरो आखरो सोलन की सतीर वीर कहे कवि पाल सुनो अरती सकीरी एक पाथरी नमे दादा कर फिर नाप जो सबोदी दादा पावडो हिडवा पीर ग्रह रण पीर आया पावडो हिडवा पीर ग्रह रण पीर આવડો મોટો અવાજ કોઈ દી સાંભળ્યો ન હોય તો મને બીપી વધી ગયું કે હું બહાર ઘુમરો મારી આવું આમાં તો એવું થઈ જાય હા બધા ડાણસી હાગજ્યા હા ભળે પડે વેરી ચણા ગાઢ પોછા એટલે આવી બધી વાતો તો ઘણી આવે છે પણ મને ખાંગા બાપાની વાત યાદ આવે છે કારા પરિવારને ન્યા આવ્યા છે અને મને હું થોડું મને દઈ ગયા તેની હું વાંચતો હતો એ વખતનો એ ફાફો એ વખતનો એ વીરવર પુરુષ એ હાંગા બાપા કારા એ સાંગા બાપા કારા પાડલી ગામ છોડીને નીકળ્યા છે મહાભારત વખતથી આ જે મર્દો જે હાલ્યા જેને મહાભારતમાં ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને એકથી કાબા કવરાવે આ તો સમય બુરો છે ઈ વખતથી ગોપીનો હરાપ લાગેલો અને વંશ નહીં વધતો હોય અને પછી એમ થયું કે પાટલી ગામ છોડી દઉં ને ઈ ખાંગા બાપા ધીરા ધીરા ત્યાંથી નીકળી અને પછી દ્વારકા થઈને અહીંયા ઠેઠ આવતા હોય છે ગોરીજામાં આવ્યા હોય છે અને પોતાના પહુડા પોતાના માલ ઢોર ફેળા છે અને થાક લાગ્યો અને ખેતરમાં હુઈ ગયા હતા અને એમાં સમ્રાટપીર જે છે એને સપનામાં નિંદર આવી ગયા નિંદરમાં આવીને કીધું કે અહીંયા ખોઈ અહીંયાથી મારી મજાર નીકળ છે અને એ આખી ઘટના બને છે અને પછી મજાર ત્યાંથી એ નીકળે છે હિન્દુ મુસ્લિમની એકતાની સ્થાપે છે એવી આ એ પણ અહીંયાથી આપણને જોવા મળે છે અને પછી એના આખી વાત આ બધા આ વિસ્તારના છો એટલે ખબર હોય તમને અને એણે કીધું કે હવે તું માગી લેતો કે બીજું કાંઈ નહીં પણ અમારો કારા પરિવાર અમારો વંશ બહુ વધતો નથી એટલે એણે કીધું કે આ તો ઠેઠ મહાભારત શક્તિઓ જે હતી જેને પરાશક્તિઓ કહેવાય છે ગોપી એનો સરાપ વાળવો કઈ અઘરો તો છે પણ એમને જો પ્રાર્થના કરી તો તમારો વંશ આગળ વધશે અને કોઈને ગમે એવું લાગ્યું હોય લોહી નીકળતું હોય અને કારા પરિવારનો દીકરો હાથ ફેરવી છે તેનો લોહી બંધ થઈ જાય તમને હું અહીંથી આજ તમને એવું વચન આપું અને એ કોઈનું જામીન ન પડે એ ઘટના અને એ પરિવારમાંથી પછી આગળ જતા ખેરાજ બાપા માં આશાપુરાના આવડ નાસાપુરની એમના ભુવા હતા પણ દાદા વાસરા દાદા એમને એમના દીકરાને પૂના બાપા જે આપણે મૂર્તિ બહેરી એમને આવે ઈ એમને ગમે નહીં ભાઈ માં બરોબર છે શક્તિને આપણે ઉપાસક થઈ દીકરો રેલવેમાં નોકરી કરે કુરંગા બહુ હારામાં હારી નોકરી અને પછી પૂના બાપા નોકરી કરે અને પછી બાપાને એમ થાય કે માતાજીના ભુવો છો હું આશાપુરાનો બધું બરાબર છે પણ હવે આ દાડો ને આટલું બધું એમ અને પછી પોતે હાથી હાંકતા હોય વાડીએ ખેરાજ બાપા અને પછી આવી અને અવાજ આવે દાડો વીર વસરાજ પોતે આવે કેટલે કેટલે ઠેકાણે વાસરો દાદો આવી રીતે ગયા છે અમારા જુંગીવાળા દાદાએ ગામના કર સૂકવી દીધા હતા આખા હાલારની માલિક પર ભલા માણસ કે તમારો કર હું ઈ પાકડી ઈ કડિયું ઈ ચોરણો અને કે ભાફો આવીને ભરી ગયો છે ચારણો હવે તમારે ચિંતા કરવાની જરૂર અને અજા અજાનાય હાથી આયકા હતા જોવા ટાણે જોઈતમાં નાવે અને નકી દાડો હાથીએ જાવે અજાના હાથે હાંકિયા હાથી એ માયા ખેરાજ બાપાના હાથીડા મીડા હાલવા અગરબત્તી કે મુકજે ખાલી અને આખા ખેતરમાં હાથી દાડો વીર વસરાજ હાથી આગતો હોય અને દોડતા કુરંગા જાય પછી ખેરાજ બાપા અને પછી એમના દીકરાને પૂના બાપાની કે નાના છે તો હાથી વાત છે આ દાડો હાથો છે અને ઈ દાડો ઈ વખતે અને પછી તો રેલવે જેવી સરકારી નોકરી મૂકી અને લોકોની સેવા કરવા માટે એ ભુવા હતા પૂના બાપાએ દાડા વસરાજનો ભેખ લઈ લીધો હતો ભલા માણસ આ કઈ જેવી હજી પણ હોકારા દીએ એના હોમાઈ ગયેલા હાલ.